દાંતીવાડાના જાત ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. 2047નું ભારત એટલે વિકસિત અને આત્મનિર્ભર ભારત. આ છે ભારતના જનજનનું સ્વપ્ન અને આ સપનાની ઉડાન તરફનું એક પગલું એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકની આંખોમાં છલકી રહ્યું છે અને હોઠ ઉપર મલકી રહ્યું છે સૌના સપનાનું ભારત, વિકસિત ભારત. ત્યારે આ સપનાને સાકાર કરવા ભારતના દરેક વ્યક્તિ સુધી જનકલ્યાણની યોજનાઓ પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર રાષ્ટ્રમાં ચલાવવામાં આવી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી ગામે ગામ ખૂંદી સરકારની યોજનાઓના લાભ સાથે છેવાડાના તેમજ વંચિત લોકોને સાંકળી લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જનનભાઈએ આજે દાંતીવાડા તાલુકાના જાત ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું. ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામની બાળાઓએ અક્ષત ફૂલડે વધાવીને રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામ્યજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર અને સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોતે મળેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોના હસ્તે ગ્રામ્ય પંચાયતમાં 100% નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો સંદેશ સાંભળ્યો હતો અને ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામ્યજનો વિકસિત ભારત માટેના સંપત લઈને દેશના વિકાસમાં વધુ ને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. આ પ્રસંગે રાજકીય આગેવાનો સહિત ગામના સરપંચ, ગામના આગેવાનો, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામ્યજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.